વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે આવનારા દિવસના હવામાન વિશેની વાત કરવાની છે કે આવનારા દિવસની અંદર હવામાન કેવું રહેવાનું છે પણ સૌ પ્રથમ આજે ભાઈ બીજ છે એટલે ભાઈબીજની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપણે વાત કરવાની છીએ આમ જોવા જઈએ તો ખેડૂતો છે એ દિવાળી પછી તરત જ ઠંડા વાતાવરણની રાહ જોઈને બેઠા હોય છે કે વાતાવરણ ઠંડુ થાય તો ધાણાજીરું જેવા પાકનું આપણે વાવેતર ઝડપથી કરી શકીએ ત્યારે હું આપને જણાવી દઉં આમ જોવા જઈએ તો દર વર્ષે એવું બનતું હોય છે કે નવેમ્બર મહિનાની પંદર તારીખ સુધી આપણે વાતાવરણ ગરમ જોવા મળતું હોય છે અને ત્યાર પછી ઠંડીની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે ઠંડીની શરૂઆત ક્યાંય ને ક્યાંય વહેલી થઈ રહી છે આમ જોવા જઈએ તો થોડા દિવસ પહેલાં પણ મેં એક વિડીયોની અંદર ઉલ્લેખ કર્યો તો એ મુજબ સવાર સાંજ આપણે ઠંડીનો અહેસાસ થવાનું ચાલુ થઈ ગયું છે અને હવે આવનારા દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવા જઈ રહ્યું છે એટલે અમારું જે અનુમાન છે એ મુજબ એક હવામાનની અસ્થિરતા છે તો કાશ્મીર ઉપરથી પસાર થઈ ચૂકી છે પણ ત્રીસ ઓક્ટોબર આસપાસ જે એક હવામાનની અસ્થિરતા છે કાશ્મીર ઉપરથી પસાર થશે જેમાં ગિલગીટ હોય અથવા તો જે જમ્મુ છે શ્રીનગર છે લેહ લદ્દાખ છે આ તમામ વિસ્તારો ઉપરથી જે હવામાનની અસ્થિરતા અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એને કારણે આપણે ગુજરાતની અંદર વાતાવરણમાં ઠંડક પ્રસરતી હોય છે એવી જ રીતે જોવા જાય તો ત્રીસ ઓક્ટોમ્બર આસપાસ એક અસ્થિરતા પસાર થાય એવી શક્યતાઓ છે એટલે એને કારણે નવેમ્બરના પહેલાં અઠવાડિયાથી જ ગુજરાતની અંદર ઠંડીનો રાઉન્ડ જોવા મળે એવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને હવે આપણે પાંચ કે આઠ દિવસ પછીથી ધાણા જીરું ઘઉં ચણા વગેરે બીજા અન્ય પણ પાકો છે તમામ પાકોનું વાવેતર કરી શકીએ એવું હવામાન આપણે જોવા મળે એવું અત્યારે લાગી રહ્યું છે એટલે લગભગ આમ તો અમે સમય નજીક આવશે એટલે આપણે એડવાન્સ માહિતી પણ આપશું પણ લગભગ અમારું અનુમાન છે કે પાંચ નવેમ્બરથી તમામ પ્રકારના વાવેતરો છે એ તમે કરી શકો અને વાવેતર કરો તો પણ ઠંડુ વાતાવરણ હોય એટલે ઉગાવો છે પૂરો આવી જાય એવી અત્યારે એક આપણે હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે એટલે ત્રીસ તારીખે જે આ એક અસ્થિરતા પસાર થશે અને એની તીવ્રતા છે અત્યારે અનુમાન છે કે મોટી તીવ્રતા હશે અસ્થિરતાની જેને કારણે ઉત્તર ભારતના જે ભાગો છે જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ આ તમામ ભાગોની અંદર અતિ તીવ્ર ઠંડી જોવા મળશે અને એ પછી પાંચ સાત દિવસ પછીથી ગુજરાતમાં પણ ઠંડીની શરૂઆત થઈ જાય એટલે લગભગ અમારું અનુમાન છે કે લાભ પાચમ પછીથી લગભગ ત્રણ તારીખથી લઈ અને પાંચ તારીખ આસપાસ ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા હોય ઈડર હોય પાટણ હોય મહેસાણા હોય અરવલ્લી હોય મહીસાગર હોય આ તમામ વિસ્તારોની અંદર ત્રણ નવેમ્બરથી લઈને પાંચ નવેમ્બર આસપાસ જ સારી એવી ઠંડીનો રાઉન્ડની શરૂઆત થઈ શકે છે અને એ પછી બેથી ત્રણ દિવસમાં ગુજરાતના તમામ ભાગો જેમાં કચ્છના ભાગો છે સૌરાષ્ટ્રના ભાગો છે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય આ તમામ ભાગોની અંદર પણ બેથી ત્રણ દિવસ પછી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો નવેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું છે એમાં જ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ જશે અને ઠંડીની શરૂઆત થશે ત્યાર પછી આપણે ધાણા જીરું ચણા ઘઉં અથવા તો અન્ય બીજા કોઈ પણ પાકો હોય જે આપણે વાવેતર કરવાની રાહ જોઈ રહ્યા છીએ તમામ પાકોને આપણે વાવેતર કરી શકીએ એવું હવામાન થાય એવું લાગી રહ્યું છે ને એકંદરે જોવા જઈએ તો ઠંડીના રાઉન્ડની શરૂઆત વહેલી થાય એવા એક સંકેતો દેખાઈ રહ્યા છે એટલે ઠંડી છે એ પણ એક સારું એવું આપણે માહોલ જોવા મળશે શિયાળા દરમિયાન રેગ્યુલર જે ઠંડી જોવા મળતી હોય એ જ મુજબની ઠંડી જોવા મળશે અને શિયાળો એકંદરે સારો રહેશે એટલે આ એક પ્રકારના સારા સંકેત આપણે ગણી શકાય વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને લાઇક આપી અને તમામ ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે હાલ જ આપશો